હેલો ફ્રેન્ડ્સ ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે આ જે વિડીયો છે એની અંદર આપણે હાઇડ્રોલિક પંપ અને પ્રાઇમ પ્રાઇમૂવર્સ એટલે કે ટર્બાઈનના જે બી ન્યુમેરિકલ્સ પૂછાય છે પર્ટિક્યુલર પંપ માટેના અને ટર્બાઈન માટેના ઓકે તો એ આપણે આજે સોલ્વ કરવાના છે તો એ સોલ્વ કરતાં પહેલાં કઈ રીતે કયા કયા ફોર્મ્યુલા યુઝ થાય છે એ જોઈશું કયા યુનિટ કન્વર્ઝન પર ધ્યાન રાખવાનું છે એ બંને વસ્તુ આપણે આ વિડિયોની અંદર ડિસ્કસ કરીશું અને પછી નેક્સ્ટથી આપણે એના જે ન્યુમેરિકલ્સ છે ન્યુમેરિકલ સોલ્વ કરીશું ઓકે એ સિવાય આ જે સબ્જેક્ટ છે એફએમએચ એમ એના ઓલરેડી ઘણા બધા જ ટોપિક વાઇઝ જે ન્યુમેરિકલ છે આપણે સોલ્વ કરેલા છે તો ઉપર આઈ બટન પરથી તમને સબ્જેક્ટનું પ્લે લિસ્ટ અને બીજા સોલ ન્યુમેરિકલના પ્લે લિસ્ટ તમને મળી જશે એ સિવાય આપણે સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ એટલે કે સોમના પણ વિડીયોઝ જે છે આ રીતે બનાવેલા છે સો તમે એ જોઈ લેજો જેથી તમારી જે પ્રિપેરેશન છે એ પ્રોપર વેમાં થાય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો જેથી જે વિડીયોઝ આવવાના છે એનું તમને નોટિફિકેશન મળે અને તમારા મેક્સિમમ ફ્રેન્ડ સુધી વિડીયો અચૂકથી શેર કરજો જેથી એ પણ પ્રોપર વેમાં પ્રિપેરેશન કરી શકે તો વાત કરીએ આપણે પમ્પ્સ એન્ડ માં કયા ટાઈપના ન્યુમેરિકલ વધારે પૂછાય છે તો જે ન્યુમેરિકલ પૂછાય છે એ જનરલી સ્પેસિફિક સ્પીડ ફાઇન્ડ કરવાના પૂછાય છે તમારે ખાલી શું ફાઇન્ડ કરવાનું છે તો કે સ્પેસિફિક સ્પીડ ઓકે તો સ્પેસિફિક સ્પીડ અલગ અલગ ફોર્મ્યુલા છે બસ આ બેસ્ટ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની છે અને આ જે સમ છે કેમ પૂછાય છે એનું એક મેઇન રીઝન છે કે ઇક્વેશન તો તમે જોવું ઈઝી જ છે બંનેનું ટર્બાઈન માટે શું છે તો કે એન રૂટ પી એચ રેસ ટુ ફાઈવ બાય ફોર અને પમ્પ માટે છે એન રૂટ ક્યુ એચ રેસ ટુ થ્રી બાય ફોર પણ મેઇન પ્રોબ્લેમ અહીંયા આ જે કેલ્ક્યુલેશન કરવામાં છે પ્રોબ્લેમ થાય છે એચ રેસ ટુ ફાઇવ બાય ફોર તમે ડેટા મૂકી દેશો પણ તમને આ કેલ્ક્યુલેટ કરતા નહીં આવડતું ઓકે તમને આવડતું હશે તો ઓલરેડી તમે આ એક્ઝામ્પલ સોલ્વ કર્યા જ હશે પણ આપણે જે વિડીયો સોલ્વ કરીશું જ્યારે બી ત્યારે આપણે કઈ રીતે સોલ્વ કર્યું હું તમને સમજાઈશ બંનેનું ક્લિયર એટલે તમારા માટે આ જે સમ જે છે ત્રણ કે ચાર માર્ક્સમાં પૂછાય છે તો એ તમને ઇઝી પડશે અને ટર્બાઈનની અંદર ખાસ તમારે ધ્યાન રાખવાનું છે કે તમને એ રીતે ક્વેશ્ચન પૂછે છે કે ફાઇન્ડ ધ સ્પેસિફિક સ્પીડ એન્ડ મેન્શન ધ ટાઈપ ઓફ ટર્બાઈન કે કયું ટર્બાઈન તમે યુઝ કરશો તો અહીંયા રેન્જ આપેલી છે તો આ તમારે જે ટેબલ છે યાદ રાખવું પડશે બુકની અંદર આપેલું જ છે દસથી પાંત્રીસની વચ્ચે જો આન્સર આવે તો તમારે પેલ્ટન વ્હીલ વાપરવાનું પાંત્રીસથી સાહીઠની વચ્ચે હોય તો મલ્ટી નોઝલ પેલ્ટન વ્હીલ અથવા તો લો સ્પીડ ફ્રાન્સિસ થી સાહીઠથી ત્રણસોનો આન્સર આવે તો ફ્રાન્સિસ ટર્બાઇન અને ત્રણસોથી હજારની વચ્ચે આવે તો તમારે કાપલાન ટર્બાઇન યુઝ કરવું પડે એટલે તમારે નીચે આન્સર કરીને લખવું પડશે સ્પેસિફિક કે સમજો કોઈક આન્સર આવ્યો કે ભાઈ પચાસ એની જે સ્પેસિફિક સ્પીડ હતી એ ફિફ્ટી આઈ તો તમારે લખવાનું કે વી વિલ યુઝ પેલ્ટન વ્હીલ ક્લિયર એ તમારે એનો માર્ક્સ હશે એક માર્ક કે અડધો માર્ક કે દોઢ માર્ક્સ જેવું વેઇટેજ એ પ્રમાણે એનું માર્કિંગ સિસ્ટમ હશે એટલે ખાસ ક્વેશ્ચનમાં પૂછે છે એટલે તમારે આ જે ટેબલ છે ટેબલ તમારે કરવું પડશે એટલે ટૂંકમાં તમે આટલું કરો બરાબર તમે સમજો કે વસ્તુ સરખું જ છે ટર્બાઈન માટે પી છે પાવર અને પંપ માટે ડિસ્ચાર્જ છે બસ આટલી વસ્તુ કરી નાખો એટલે તમારા આ જે ટાઈપના ન્યુમેરિકલ પૂછાય જે તમારે ક્લિયર થઈ જાય તમારે ગભરાવાની જરૂર નથી કે આ પાવર કઈ રીતે સોલ્વ કરીશું ઓલરેડી એ તમે આઈડિયા હોય તો આપણે વી ને રેક્ટેન્ગ્યુલર નોઝના જે ન્યુમેરિકલ હતા એની અંદર સોલ્વ કરેલું જ છે તો જેણે વિડીયોઝ જોયા છે એને ઓલરેડી આઈડિયા આવી જ ગયો હશે પણ તમે હજુ નવા છો તો આપણે આ વિડીયોમાં ફરીથી સોલ્વ કરીશું અને એ બી વેન્ચ્યુરીમીટરવાળા છે કે ઓરિફિસ મીટરવાળા છે અથવા તો નોચવાળા ન્યુમેરિકલ જરૂરથી જોજો એની અંદર બી આવા ટાઈપ પર્ટિક્યુલર નોચની અંદર આ ટાઈપના ફોર્મ્યુલા આવે છે ઓકે તો તમે એની બી પ્રેક્ટિસ થાય અને નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એના જે ન્યુમેરિકલ્સ આવે છે ન્યુમેરિકલ્સ આપણે સોલ્વ કરવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અગેન ના કરી હોય તો જેથી જે નેક્સ્ટ વિડીયોઝ જે આવના છે એનું તમને નોટિફિકેશન મળતું રહે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો